भाजप प्रदेश प्रमुख सीआर पाटिले आज रोज विधानसभानी पेटा चूंटणीनी सामे निवेदन आप्युं छे। आगामी 3 नवंबरना रोज आ पेटा चूंटणी योजावा जई रही छे। आ उपरांत आगामी 10 नवंबरना रोज मतगणतरी करवामां आवशे। तो उपरांत सीआर पाटिले जणाव्युं के टूंक समयमां संगठननी रचना पण करवामां आवशे अने आगामी दिवसोमां आवी रहेली पेटा चूंटणीमां भाजपना कार्यकर्ताओ साथे सरकार थईने मैदानमां उतरशे अने मोटी जीत पण हासिल थशे तेवी आशा तेमना द्वारा व्यक्त करवामां आवी छे। आज रोज इलेक्शन कमिश्नरे गुजरात विधानसभानी खाली पड़ेली 8 बैठकों उपर चूंटणीनी तारीखो जाहिर करता भाजप अने कोंग्रेसमां चूंटणीनो माहोल जाम्यो छे। भाजपमां पण पेटा इलेक्शनमां उभा रहेनार दावेदारोनी लाइनो लागी छे, त्यारे बीजी तरफ कोंग्रेसमां पण उमेदवारोनो राफड़ो फाटे होय तेवुं लागी रह्युं छे। हवे जोवानुं ए रहे छे के कोंग्रेसमांथी भाजपमां गयेला धारासभ્યોને ભાજપ ટિકિટ આપે છે કે નહીં તેના ઉપર સૌની નજર રહેલી છે। ગુજરાતની સંભવિત પેટા ચૂંટણી આજે સામે આવીને એની તારીખો આજે ઇલેક્શન કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી છે, પરંતુ આ નજીકના ભવિષ્યમાં આવશે એવું જાણતા હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીએ પૂરી તૈયારી કરી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહભેર આ તૈયારીમાં ઘણા સમયથી લાગેલા છે, એમણે એમની તૈયારી પણ પૂરી કરી છે અને આજે એટલા માટે ખુશ છે કે દિવાળી પહેલાં પ્રચાર પણ પૂરો થઈ જશે, મતદાન પણ થઈ જશે, રિઝલ્ટ પણ આવી જશે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બધી સીટ જીતીને આ દિવાળી મનાવી શકશે એ પ્રકારનું આજે વાતાવરણ અને સમય નક્કી થયો છે, એના કારણે ખૂબ ખુશ છે। સર, આ 8 બેઠક જીતવા માટે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવશે? રણનીતિ એ ભારતીય જનતા પાર્ટીએ પહેલાથી નક્કી કરી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઉત્સાહ પેટા ઇલેક્શન જીતવામાં એની જે માહેર જે છે ભારત કાર્યકર્તાઓ તે અને સાથે સાથે જે કોંગ્રેસ દ્વારા જે હતોત્સાહ છે, કોંગ્રેસના સિટિંગ ધારાસભ્યોએ પોતાના પાર્ટીમાંથી વિશ્વાસ ગુમાવીને જે એમણે રાજીનામું આપ્યું છે એના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ખૂબ હતોત્સાહ છે, તેવા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહમાં છે અને આ ઇલેક્શન જીતવા માટે બિલકુલ કમર કસીને બેઠે છે। ગયા ઇલેક્શનમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લગભગ ફક્ત 170 મતે જ હાર્યા હતા, એ નિશ્ચિત છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કપરાડામાં અને ડાંગમાં પણ લગભગ 674 જેટલા જે મતે હાર્યા હતા એ બંને સીટ અને બાકીની 6 સીટ પણ સહજતાથી ભારતીય જનતા પાર્ટી જીતશે। ઇલેક્શન કમિશનર દ્વારા પહેલાથી જ આ ચૂંટણી લડવા માટેની આચારસંહિતા નક્કી કરવામાં આવી છે, એમાં વર્ચ્યુઅલ પ્રચાર જ કરવાનો છે, 5થી વધુ લોકો એકસાથે કોઈ જગ્યાએ જઈ શકે નહીં, એ પ્રકારની જે બધા નિયમો જે એમણે બનાવ્યા છે એનો ચુસ્તપણે પાલન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરશે અને એનો કોઈ પણ જગ્યાએ ભંગ ન થાય, એના કારણે કોઈ લોકોને અગવડ ન પડે એની પણ કાળજી રાખશે અને પ્રચાર કરશે। વર્ચ્યુઅલ મિટિંગમાં કોઈ એની મર્યાદા હોતી નથી અને વર્ચ્યુઅલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી લોકોનો સંપર્ક કરશે અને નિયમોનું પાલન કરશે। ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ આ નિર્ણય કરતી હોય છે, એની પાસે બધાના સર્વેના રિપોર્ટ આવશે, એના આધારે કાર્યકર્તાઓનો મન જાણીને જે રિપોર્ટ કરવામાં આવશે, જે નિરીક્ષકો જશે એ બધાનું મન ઢૂંઢળીને આવશે, એના આધારે પાર્લામેન્ટરી બોર્ડ ફાઇનલી નિર્ણય કરશે, તેમને આ ટિકિટ મળશે અને એ ઇલેક્શન લડશે। 8 બેઠકોમાં કેટલી બેઠક ભાજપ જીતશે? 8 બેઠક ભારતીય જનતા પાર્ટી 100% જીતશે। પરંપરા ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે, કેમ કે પેટા ઇલેક્શન જીતવા માટે એ માહેર છે અને કોંગ્રેસનો આવી કોઈ પરંપરા હવે રહી નથી, એ પરંપરા બધો ભૂતકાળ થઈ ગયો છે। કોરોનાની મહામારીમાં આ વખતે પ્રચાર નહીં કરી શકશે તો લોકો સુધી કઈ રીતે પહોંચવામાં આવશે? ઇલેક્શન કમિશનર દ્વારા જે નિયમો બનાવ્યા છે એ રીતે વર્ચ્યુઅલ મિટિંગ કરીને કે વાં ઘરમાં 5-5 થી વધુ લોકો જઈ નહીં શકે
એ રીતે ગ્રુપ બનાવીને અથવા તો એનાથી પણ નાનું ગ્રુપ બનાવીને લોકોના સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રચાર કરશે. આ વખતે ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ દરેક બૂથમાં એ વિજય મેળવશે. થેન્ક યુ.